પોલીસ અધિકારીનો કોઈ ધર્મ નથી હોતો અને જે પોલીસ અધિકારીઓ હિન્દુત્વના ઠેકેદાર એવા નેતાના કહેવા ઉપર આરોપીને મારતા હોય દંડા તો ચેતી જજો કારણ કે જ્યારે મામલો હાઈકોર્ટમાં પહોંચે છે તો હાઈકોર્ટમાં એ નેતાઓ નથી આવતા સજા તમને થાય છે અને સજા કેમ આજે કરી એ પણ અમે તમને કહીશું નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જે પોલીસ અધિકારીઓ પોતાની જાતને સિંઘમ સમજે છે અને સિંઘમ સમજીને લોકો વચ્ચે રોલો પાડવા માટે થઈ અને જે આરોપી પકડાય છે તેને ભર બજારમાં મારે છે તેવા અધિકારીઓ હવે સુધરી જજો કારણ કે હાઈકોર્ટ બેઠી છે તમે જે હિન્દુવાદી રાજનેતાઓના કહેવા ઉપર તમે દંડા મારો છો આરોપીઓને તે દંડા હવે તમને પણ વાગી શકે છે અને આ જે વાગે છે તેનો અવાજ નથી હોતો કારણ કે કોર્ટે આજે આવા જ એક મામલામાં ચૌદ દિવસની સજા સંભળાવી છે આખો મામલો છે નવરાત્રિના સમયનો આપને યાદ હશે તો ગયા વર્ષે ખેડાની અંદર નવરાત્રિના સમય દરમિયાન પથ્થરમારો થયો હતો આ પથ્થરમારા દરમિયાન જે લોકોએ પથ્થરમારો કર્યો હતો બિલકુલ ખોટું હતું પથ્થરમારો ન કરવો જોઈએ પરંતુ જે લોકોએ પથ્થરમારો કર્યો તો તે લોકોને પોલીસે પકડ્યા એ લોકોને પકડીને પોલીસે બીજે દિવસે બપોરે આખા ગામને ભેગું કરીને ગામની હાજરીમાં દંડા માર્યા હતા એ ગામની હાજરીમાં જે દંડા માર્યા હતા તેનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો તો હાઈકોર્ટમાં કારણ કે હાઈકોર્ટની અંદર આખા મામલાને ચેલેન્જ કરવામાં પણ આવ્યો અને ચેલેન્જ કરતી વખતે કહેવામાં આવ્યું કે આ માનવ અધિકારનું હનન છે કારણ કે પોલીસ આવી રીતે કોઈ પણ આરોપીને સજા ન આપી શકે પોલીસ આના માટે કાનૂન બનાવવામાં આવ્યું છે કાનૂનમાં આઈપીસીની ધારાઓ છે અને આ આઈપીસીની ધારાના તહેત જે કાનૂન છે તે એને સજા સંભળાવી શકે પરંતુ પોલીસને આવા કોઈ અધિકાર આપવામાં નથી આવ્યા કોર્ટની અંદર જ્યારે આર્ગ્યુમેન્ટ થતી હતી ત્યારે કોર્ટની અંદર આ પોલીસ અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે આજે માર માર્યો છે તેમને તેના સામે તે કમ્પન્સેશન આપવા માટે તૈયાર છે પરંતુ આરોપીએ ના પાડી દીધી હતી અને આજે એ મામલાની અંદર સજા થઈ અને સજા પોલીસે જે કરી છે તેમાં ચૌદ દિવસની જેલ જે કોર્ટે આજે સજા સંભળાવી છે કોર્ટે સજા સંભળાવતા તેને ચૌદ દિવસની જેલ કરી છે જે ચાર અધિકારી હતા તે ચારેય અધિકારીને ચૌદ દિવસની જેલ થઈ છે જ્યારે સાથે સાથે બસ બે હજાર રૂપિયાનો દંડ પણ તેમને ભરવાનો રહેશે કારણ કે જ્યારે કોર્ટ આ સજા સંભળાવી રહ્યું હતું ત્યારે ખૂબ મહત્વપૂર્ણ ઓબ્ઝર્વેશન કોર્ટનું હતું અને કોર્ટે એવું કીધું હતું કે કોર્ટ ઓફ લોનું અપમાન છે આ જે પોલીસે કર્યું છે તે અપમાન છે અને કોર્ટની અવમાનનાના કારણે આ આરોપીઓને સજા ફટકારવામાં આવી છે પોલીસનો આ વ્યવહાર જે છે તેનાથી જે આરોપી છે તેમને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવ્યા છે કોર્ટનું આ ઓબ્ઝર્વેશન છે ને કોર્ટનું આ ઓબ્ઝર્વેશન એટલા માટે મહત્વપૂર્ણ થઈ જશે કારણ કે જૂનાગઢનો મામલો હજી કોર્ટની અંદર છે આ સિવાય પણ બીજા એવા ઘણા મામલા છે જેની અંદર પોલીસે આરોપીને ભરબજારે દંડા માર્યા છે કારણ કે ત્યાં આગળ પોલીસ સિંઘમની છબી પોતાની ઊભી કરવા માગતી હતી અને જ્યારે સિંઘમની છબી ઊભી કરવા માગતી હતી એક તો વિધર્મી અને વિધર્મીમાં પણ પોલીસ જે છે તે જ્યારે દંડા મારી રહી હતી તો ક્યાંક લોકોમાં એક ડર બેસાડવાનો પણ ભાવના હતી પરંતુ આ બધી જ ભાવના કારણ કે કોટ છે આ બધાની ઉપર કારણ કે પોલીસને એવું લાગતું હશે કે કાનૂનની આંખ ઉપર પટ્ટી બાંધેલી છે પરંતુ આ પટ્ટીની અંદર પણ દેખાય છે અને આ કાળી પટ્ટીની અંદર આજે કોર્ટે પોલીસને સજા કરી છે અને પોલીસને ચૌદ દિવસની સજા કરવામાં આવી છે એટલે જો સિંઘમ બનીને રાજનેતાઓના કહેવા ઉપર તમે કોઈને લાકડીઓ ભર બજારમાં મારતા હોય તો હવે આવા પોલીસ કર્મચારી સુધરી જજો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી કહેજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર